सरद पूनम होय आपने त्या तो बटाका वड़ा अन्ने साथे साथे दूध पोवा खावानो ट्रेंड चालतो होय छे, राइट। पण जो तमारे दूध पोवा ने बटाका वड़ा ना खावा होय एनी साथे कंईक नवुं कॉम्बिनेशन करवुं होय अने एक नवी इनोवेशन रेसिपी बनावीने खावी होय तो मजा पड़ी जाय ने। तो फ्रेंड्स, आज ने अपनी स्वादनी सफर में एनी सरस मजानी इनोवेटिव रेसिपी लईने हुं आवी गई छुं। हुं छुं अपनी दोस्त कम होस्ट डॉक्टर बिंदु एंड वेलकम टू कुकिंग का पंच। આજે એક નવા પાર્ટિસિપેન્ટ ના ઘરે એટલે કે શોભા આંટી ના ઘરે એક નવી રેસીપી ને એક્સપ્લોર કરવા આવી ગઈ છું, તો પૂછી લઈએ એ રેસીપી કઈ બનવાની છે। એમ છો શોભા આંટી? મજામાં। વેલકમ ટુ કુકિંગ કપ પંચ। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ વેરી, તમે કેમ છો? હું પણ એકદમ મજામાં આંટી। હવે શરદ પૂનમ હોય તો બટાકા વડા ખાતા હોય છે, રાઈટ? હા, આજે હંમેશા એવું જ હોય, શરદ પૂનમ આવે એટલે દૂધ પૌવાની સાથે બટાકા વડા કે ભજીયા કે ગોટા જ બનાવવા। યસ યસ, પણ આ જે ગોળ કોઈ નું બનાવવાની છું એ મારા મમ્મી અમે નાના હતા ત્યારે બનાવતા હતા। ઓ, અને તમને હસવું આવશે કે અમે લોકો નાના હતા અને શર્માજી કહીને બોલાવતા હતા। ઓકે, ત્યારે મારી મમ્મીને મેં પૂછ્યું કે આને તમે શર્માજી કેમ કહો, તો કે એકવાર શર્માજી કોઈ હતા એના ત્યાં ગયા હતા એટલે એ ખાધેલું ત્યારે ત્યાંથી એ નામ શર્માજી જ પડી ગયું। ઓકે, એટલે ગોલ્ડ કોઈને તમારા ઘરે શર્માજી કહેતા હતા? શર્માજી કહેતા, અને તમારા મમ્મી બનાવતા? મારા મમ્મી બનાવતા। ઓ, એટલે પરંપરાગત વાનગી કહી શકીએ, રાઈટ? જનરલી એવું કે ગોલ્ડ કોઈન બહુ ઓછા લોકો ઘરે બનાવતા હોય, મેરેજમાં કે ફંક્શનમાં વધારે પીરસતા હોય છે, રાઈટ, એઝ અ સ્ટાર્ટરમાં। તો આજે તમે ગોલ્ડ કોઈન તમારા જ રસોડામાં બતાવશો? હા જી, હા। ઓકે, તો ચાલો તમારા રસોડામાં, ચાલો આજે હું ગોલ્ડ કોઈન બનાવી રહી છું અને એના માટેનું સ્ટફિંગ તૈયાર કરી રહી છું। અને એની ખાસિયત એક એ છે કે આને કશે જ આપણે બાફવાનું નથી કે સાતળવાનું પણ નથી, બધું જ કાચું એકદમ ઝીણું છીણી નાખવાનું છે। તો આ છે એક એક ચમચી બટાકા, કાંદા અને ગાજરનું મિશ્રણ, આ છે કેપ્સિકમ, આદુ, મરચાં અને ધાણા, એ બી એક ચમચી, આ છે કોર્ન, કોર્નને બી એકદમ મેં ક્રશ કરી નાખ્યા છે, એ તૈયાર છે। હવે એની અંદર મીઠું માપ પ્રમાણે, સ્વાદ પ્રમાણે, મરી, જીરું, ચાટ મસાલો એ બધું અડધું અડધી ચમચી, એક ચમચી જેટલો રવો, ઝીણો રવો લેવાનો, બે ચમચી ચણાનો લોટ લેવાનો। હવે આ મિશ્રણને એકદમ મિક્સ કરી દેવાનું। આપણે બ્રેડના કોઈન્સ બનાવીશું, એને કટરથી ગોળ કાપી લઈશું। આપણે આ કોઈન્સ કટરથી કાપી લીધા છે ગોળ, એની ઉપર ગ્રીન ચટણી થોડી લગાડી ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાની। ધીમા તાપે, એકદમ ધીમા તાપે એને તળી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણા તળીને કોઈન્સ તૈયાર થઈ ગયા છે। હવે એના ઉપર થોડા તલ, થોડો ચાટ મસાલો નાખવાનો, ચીઝ બગડાવીને ચીઝ મૂકી દેવાની, બિંદુબેન જો આપણા ગોળ કોઈન્સ હવે તૈયાર થઈ ગયા છે। યસ, અને શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા સાથે તમારે બટાકા વડા કે ભજીયા ના ખાવા હોય, કંટાળી ગયા હોય, યસ, તો તમે આ ગોળ કોઈન્સ બનાવશો, તમને તમારા ઘરના બધા લોકોને ખવડાવજો અને કેવા લાગ્યા એ મને જરૂરથી મારા નંબર પર જણાવશો। ચોક્કસ ચોક્કસ, આલ્યો આજો હું મારા ઘરે ચોક્કસ હું બનાવીશ અને ચોક્કસ આપને કોલ કરીને કહીશ। હું તો શું બધા વ્યુઅર્સ પણ બનાવ, તો શોભના આંટી થેન્ક યુ વેરી મચ, આટલી સરસ તમે અમને રેસીપી બતાવી। થેન્ક યુ વેરી મચ બિંદુભાઈ, થેન્ક યુ, થેન્ક યુ શોભા આંટી, તમે આટલો સરસ કિંમતી સમય આપ્યો અમને અને આટલી સરસ તમારી વારસાગત વાનગી અમને બતાવી, થેન્ક યુ વેરી મચ। તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર। થેન્ક યુ વેરી મચ બિંદુભાઈ, આજે 75 યર્સમાં બી
તમે મને આ ચાન્સ આપ્યો અને અહીંયા મને બોલાવી એના માટે તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. તમારો બી ખૂબ આભાર. શોભા આંટીએ તો ખૂબ સરસ મજાના ગોલ્ડ કોઈન બનાવી દીધા, તો આ શરદ પૂનમમાં બટાકાવડાની જગ્યાએ ગોલ્ડ કોઈન બનાવીને ખાજો અને મને કોમેન્ટમાં લખીને મોકલી આપજો કે તમારા ગોલ્ડ કોઈન કેવા બન્યા છે. તો આ જ રીતે અવનવી વાનગીઓ સાથે મળતી રહીશ, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.